नमस्ते विद्यार्थी मित्रों, अत्यारे आपणे प्रकरण 6 नो बीजो दाखलो जोई रह्या छीए। आ दाखलामां प्रारंभमां स्थिर रहेला 2 किलोग्राम दळनो एक पदार्थ 7 न्यूटन जेटला समक्षितिज दिशाना बळनी असर हेठळ टेबल पर गतिक घर्षणांक 0.1 साथे गति करे छे, तो आपेली गणतरीओ करो अने तमारा परिणामनुं अर्थघटन करो। तो तमे जो एबीसीडी चार मुद्दाओ जुओ तो एमा घर्षण बळ अने लगाडेल बळ वडे थतुं कार्य गति ऊर्जा एवुं बधुं गोतवानुं छे। तो आ दाखलामां आपणे जे पेरामीटर्स छे जेना कारणे आपणे कार्य गणी शकीए, खास तो स्थानांतर, ए पहेला जोई जईए। तो सौ प्रथम डेटा कलेक्शन अने जे कार्यनी गणतरी माटे जरूरी छे एवी बधी राशिओ आपणे सौथी पहेला जोई लईए। तो प्रारंभमां स्थिर छे एटले V0 बराबर 0 मीटर पर सेकंड थयुं। एम पदार्थनुं दळ जे छे એ 2 કિલોગ્રામ થયું। એફ જે છે ઘર્ષણ બળ, અહીંયા હું લખું છું ઘર્ષણ બળ એફ બરાબર મ્યુ એમ જી, આવું તમે સૂત્ર ભણી ગયા છો। મ્યુ આપણને આપ્યો છે 0.1, અત્યારે હું ગતિક કે સ્થિત કે એવું નથી લખતો, એક જ ઘર્ષણાંક છે એટલે, તો એ થશે 0.1 ઇન્ટુ એમ 2 અને જી 9.8, એટલે આ થશે માઇનસ 1.96 ન્યૂટન, અને આ ઋણ હશે, પણ અત્યારે આપણે એ લખતા નથી। જે બાહ્ય બળ લાગે છે એ બાહ્ય બળ એફ આપ્યું છે, એ છે 7 ન્યૂટન, એટલે એ આપણે લખી નાખીએ। તો બે મુદ્દાઓની આપણે ગણતરી કરશું, એક ઘર્ષણ બળ તો ગણી નાખ્યું, બીજું ઘર્ષણ બળ વડે ઉદ્ભવતો પ્રવેગ, એને આપણે એ ડેશ કહીએ। તો એ છે એફ ના છેદમાં એમ, ન્યૂટનનો બીજો નિયમ, 1.96 ડિવાઈડેડ બાય 2, અને એ આપણે ગણતરી કરીએ તો એ આવશે 0.98 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। અને બીજું આવશે કે બાહ્ય બળ જે આપણે લગાડીએ છીએ 7 ન્યૂટનનું, બાહ્ય બળ વડે ઉદ્ભવતો પ્રવેગ, એને આપણે એ ડબલ પ્રાઇમ કહીએ, તો એ આવશે બાહ્ય બળના છેદમાં દળ, તો એ 7 ના છેદમાં 2, એટલે એ 3.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે આ બંને પ્રવેગ જે છે એ આપણે મેળવી લીધા। તો પદાર્થ પરનો કુલ પ્રવેગ એ બરાબર એ પ્રાઇમ પ્લસ એ ડબલ પ્રાઇમ બરાબર, આને આપણે લેશું માઇનસ, કેમ કે બંને પ્રવેગની દિશા જુદી જુદી હશે, 3.5, ધેરફોર એ બરાબર 2.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે બંને પ્રવેગની દિશા પરસ્પર વિરુદ્ધ છે। અને છેલ્લું એક્સ બરાબર V0t પ્લસ 1/80² પરથી એક્સ બરાબર V0 છે એ 0 ઇન્ટુ ટી 10 સેકન્ડ વત્તા 1/2 કુલ પ્રવેગ 2.52 ઇન્ટુ 10 નો વર્ગ, આની આપણે ગણતરી કરીએ તો એ 126 મીટર આટલું થયું, સોરી 126 મીટર 126 મીટર
तो बन्ने बल एक साथ ज लागे छे, पण घर्षण बल गति नी विरुद्ध में होय एने आपणे ऋण लेव जोईए, एनो प्रवेग पण ऋण लेव जोईए। तो बाह्य बल अने घर्षण बलनो परिणामी थईने परिणामी प्रवेग जे छे ए आपणने 2.52 मीटर पर सेकंड मळ्यो, अने ए आपणे स्थानांतर मेळवा माटे अहींया प्रवेग वापरीए तो ए 126 मीटर जेटलुं स्थानांतर मळ्युं। हवे आटलुं जे आपणे मेळव्युं छे एना आधारे हवे आपणे ए बी सी डी नी गणतरीओ करता जईए। तो हवे अहींया एक 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 सोल्यूशन लखीए। ए लगाड़ेल बल वडे 10 सेकंड मां थयेल कार्य W बराबर F इंटू एक्स बराबर F 7 न्यूटन इंटू एक्स 126 मीटर आटलू स्थानांतर थयुं छे। एटले आनी आपणे जो गणतरी करिए तो ए 882 जूल थशे, 882 जूल। आ पहेलो जवाब। बीजू बी घर्षण बल वडे 10 सेकंड मां थयेल कार्य W बराबर W कैपिटल F कहीए अने आने W स्मॉल F कहीए, तो ए घर्षण बल इंटू X थशे। तो घर्षण बल जे छे ए आपणे लेशुं -1.96। કેમ કે એ માટે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે, સ્થાનાંતર 126 સેમ, તો આના ઉપરથી -247 જૂલ કાર્ય થશે। તમે 247 જૂલ રખો તોય વાંધો નહીં, કેમ કે ઘર્ષણ બળનું કાર્ય ઋણ જ હોય, પણ આપણને ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યા છે એ મુજબ મેં અહીંયા લખ્યું છે। સી જે છે એ 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય, તો કે W નેટ બરાબર W F માઇનસ W સ્મોલ F ઘર્ષણ બળને કુલ બળનું કાર્ય 882 માઇનસ 247 બરાબર 635 જૂલ 635 જૂલ આ કુલ કાર્ય થયું ઘર્ષણ બળનું અને બાહ્ય બળનું ટોટલ। અને ડી છેલ્લું છે એ છે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર, તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર કે એફ માઇનસ કે આઈ અંતિમ માઇનસ પ્રારંભિક કે આઈ બરાબર 0 કારણ કે V0 છે એ 0 આપ્યું છે, પ્રારંભિક વેગ 0 છે સ્થિર પદાર્થ છે એટલે, અને કે એફ જે છે એ થશે 1/mv2। હવે એના માટે આપણે Vની જરૂર પડશે, તો અહીંયા હું લખું છું V બરાબર V0 પ્લસ AT ધેરફોર V બરાબર 0 વત્તા A 2.25 ઇન્ટુ ટી 10, તો વેગ આવશે V બરાબર 25.2 મીટર પર સેકન્ડ। તો એ આપણે અહીંયા મૂકી દઈએ, તો 1/(2)/25.2 એનો વર્ગ એટલે એની ગણતરી કરીએ તો એ જવાબ આવશે 635 જૂલ। તો ધેરફોર ડેલ્ટા કે બરાબર 635 માઇનસ 0 બરાબર 635 જૂલ, આ 10 સેકન્ડમાં થયેલ ગતિ ઉર્જાનો ફેરફાર। તો આમાં કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને દાખલાઓ જે છે એનો ઉપયોગ આવી જાય છે। એટલે આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ 4 માર્કનો દાખલો પૂછવો હોય તો એવા કેસમાં ઇમ્પોર્ટન્ટ। થેન્ક યુ વેરી મચ।